સુરતમાં કાળો કેર વર્તાવતો કોરોના બાળકોને પણ પોતાનો શિકાર બનાવી રહ્યો છે, ત્યારે ડાયમંડ હોસ્પિટલમાં કોરોના સારવારમાં લઈ રહેલી 11 દિવસની બાળકીને પ્લાઝમાની જરૂર પડી છે। બાળકીને પ્લાઝમાની જરૂર હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો। સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલે પ્લાઝમા ડોનેટ કરીને માનવતા મહેકાવી હતી। આજસ્મી મેયર ખાતે ડોક્ટર જગદીશ પટેલે 11 દિવસની બાળકીને કોરોના સારવારમાં મદદરૂપ થવા માટે પ્લાઝમા ડોનેટ કર્યું હતું। સાથે તેમણે જણાવ્યું કે કોરોના મુક્ત થયેલા લોકો પોતાના પ્લાઝમા દાન જેટલું બધું કરશે એટલા જ ગંભીર દર્દીઓને સારવાર ઉપયોગી થઈ શકશે। કોરોના પોઝિટિવ દર્દીઓ માટે પ્લાઝમા સારવાર દરમિયાન ખૂબ મદદરૂપ પુરવાર થઈ રહ્યું છે, ત્યારે સુરત ડાયમંડ હોસ્પિટલમાં 11 દિવસના નવજાત બાળકને ડોક્ટર દ્વારા કોરોના પોઝિટિવ આવ્યા બાદ સારવાર શરૂ કરાઈ હતી। બાળકનું સીઆરપી ખૂબ મોટા પ્રમાણમાં હોય, સરળ ભાષામાં કહીએ તો બાળકના બોડીમાં બ્લડમાં ઇન્ફેક્શન થઈ ગયું હતું। ડોક્ટરે પોતાના તમામ પ્રયાસો પણ કર્યા હતા, ત્યારે રેમડેસિવિર ઇન્જેક્શનનો યોગ્ય પ્રમાણમાં રિસ્પોન્સ ન મળ્યો, જેથી ડોક્ટરે નક્કી કર્યું કે બાળકીને પ્લાઝમાના જરૂરિયાત છે, ત્યારે સોશિયલ મીડિયામાં બાળકને પ્લાઝમાની તત્કાળ જરૂરિયાત હોવાનો મેસેજ વાયરલ થઈ ગયો। આ મેસેજ સુરતના પૂર્વ મેયર જગદીશ પટેલને મળતા તેમણે બાળકીના બ્લડ સેમ્પલ અને પોતાના બ્લડ સેમ્પલ મેચ કરાતા તેમની સાથે મેચ થઈ ગયા। જગદીશ પટેલે તાત્કાલિક અસરથી બાળકીને પ્લાઝમા આપવાનો નિર્ણય કર્યો હતો। સ્મિર હોસ્પિટલ પહોંચી બાળકી માટે પ્લાઝમા ડોનેટ પણ કર્યા। જગદીશ પટેલે જણાવ્યું કે સુરત શહેરની સ્થિતિ ખૂબ ગંભીર છે, દરેક વ્યક્તિએ પોતાની રીતે મહામારીના શહેરમાં દરેક વ્યક્તિને મદદરૂપ થવાની નૈતિક જવાબદારી છે। પ્લાઝમા ડોનેટ કરવું હવે ખૂબ જરૂરી છે। પ્લાઝમા ડોનેટ માટે ડોક્ટરો દ્વારા, સામાજિક કાર્યકર્તાઓ, વિવિધ યંત્રો દ્વારા લોકોમાં જાગૃતિ સતત પ્રયાસો થઈ રહ્યા છે, ત્યારે આપણે સવારે આશા રાખીએ કે પ્લાઝમા ડોનેટ કરવાથી કોરોના સંક્રમિત થતા દર્દીઓને બચાવી શકાય। સુરત શહેરમાં જે રીતે COVID-19ની બીમારીનું સંક્રમણ વધી રહ્યું છે, તે રીતે એની સામે વહીવટીતંત્ર, તબીબો અને આરોગ્યના તમામ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ મજબૂત અને મક્કમ મુકાબલો કરી રહ્યા છે। એની સારવાર માટે જે કંઈ રિસોર્સિસ ઉપલબ્ધ કરવાના હોય એના માટે પણ તમામ પ્રયત્ન થઈ રહ્યા છે। એમાંનો એક પ્રયાસ એટલે જે સારવાર હેઠળ દર્દી હોય ને જેમની હાલત ગંભીર હોય એની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે અને આ કોરોના સંક્રમણનો મુકાબલો કરી શકે એટલા માટે એને પૂરતું એન્ટીબોડી ધરાવતું પ્લાઝમા આપીને એનું જીવન બચાવવાનો એક અસરકારક ઉપાય હોય છે। આ મુજબ ગઈકાલે એક સમાચાર મારા સુધી આવ્યા, એક 11 દિવસની નાનકડી બાળકીને કોરોનાનું સંક્રમણ થયું છે અને એની સારવાર ચાલી રહી છે, અને કોઈને આ પ્લાઝમાનું ગ્રુપ જો મેચ થતું હોય તો આપવા માટે એમાં જાણ કરવામાં આવી હતી। બાયચાન્સ એવું બન્યું કે મારું ગ્રુપ પણ એ જ હતું, એલિજિબિલિટી પણ હતી, એટલે મને એમ થયું કે સમય બગાડવાના બદલે સીધા જ બધા જ પેરામીટર્સ મેચ થતા હોય તો કદાચ આવો એક પ્રયાસ કરવો જોઈએ, અને એના ભાગરૂપે સદભાગ્ય બધા જ પેરામીટર મેચ થતા હતા એટલે આજે એ પ્લાઝમા અહીંયા સ્મિમેર બ્લડ બેંક ખાતે આપવા માટે આવવાનું થયું। અત્યારનો શેડ્યુલ હતો એ મુજબ મારી સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ ઘોઘારી અને કોર્પોરેટર મિત્રો, કાર્યકર્તા મિત્રો પણ એમને આ સમાચાર મળતા એ જે સેવા કાર્ય સામે કરી રહ્યા છે આજ કેમ્પસમાં, ત્યાંથી એ લોકો પણ સાથે જોડાયા છે, અને ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈએ તો અગાઉ પણ પ્લાઝમા ડોનેટ કર્યું છે, અને એમના ગ્રુપનું વખતો વખત જ્યારે પણ જરૂરિયાત હોય અને એલિજિબિલિટી થાય તે વખતે એ પણ આપી રહ્યા છે, એટલે મને એમ થયું કે એમના સથવારે હું પણ એમના અનુભવના કારણે કદાચ કંઈક વાત પૂછવી હોય તો પૂછી શકું, એટલે મારા બધા જ મિત્રો મારી સાથે જોડાયા છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત।